એમાં આપણે ત્રણ સમાસ વિશે માહિતી મેળવી, તો હવે આપણે આગળ ચોથા સમાસ વિશે થોડી માહિતી મેળવીશું. તો આપણો ચોથો સમાસ છે કર્મધારય સમાસ. તો કર્મધારય સમાસ કોને કહેવાય? કર્મધારય સમાસ શું છે એની વ્યાખ્યા થોડી આપણે સમજી લઈએ કે કર્મધારય સમાસ કોને કહે છે. તો એની ડેફિનેશન પહેલા આપણે જોઈ લઈએ કે આ સમાસમાં બે પદો હોય છે. કેટલા પદો હોય છે? બે પદો. બંને પદોમાં પૂર્વપદ વિશેષણ અને ઉત્તરપદ વિશેષ્ય હોય છે. કેવું હોય છે? પૂર્વપદ વિશેષણ અને ઉત્તરપદ શું હોય છે? વિશેષ્ય હોય છે. સામાસિક વિગ્રહ કરતી વખતે બંને પદોને પ્રથમા વિભક્તિમાં મૂકવામાં આવે છે. તમને વિભક્તિનો તો ખ્યાલ આવી શકે, કેટલી વિભક્તિ છે? સાત. તો આમાં બંને પદોને પ્રથમા વિભક્તિમાં જ મૂકવામાં આવે છે. પાછળના પદને પ્રશ્ન પૂછતા પૂર્વપદ તેનો ઉત્તર આપે છે. શું કહે છે? આની મેઇન બાબત છે કે પાછળનું પદ જે છે એને તમે પ્રશ્ન પૂછો એટલે પૂર્વપદ એને શું આપે છે? ઉત્તર આપે છે, એટલે કે જવાબ આપે છે. તો હવે આપણે એને ઉદાહરણ દ્વારા સમજીએ કે આપણે વધારે ખ્યાલ આવશે. બરાબર, તો આપણે ઉદાહરણ જોઈએ. તો પહેલો ઉદાહરણ આપણે જોઈએ કે મહોત્સવ. તો આપણી વ્યાખ્યા શું હતી? કે આ સમાજમાં બે પદો છે, પૂર્વપદ વિશેષણ અને ઉત્તરપદ શું હોય છે? વિશેષ્ય હોય છે. અને સામાસિક વિગ્રહ કરતી વખતે બંને પદોને પ્રથમા વિભક્તિમાં મૂકવામાં આવે છે. પાછળના પદને પ્રશ્ન પૂછતા પૂર્વપદ તેનો ઉત્તર આપે છે. પહેલા આપણે એનો વિગ્રહ કરીએ કે મહોત્સવ. તો એનો વિગ્રહ થાય મહાન એવો ઉત્સવ. બરોબર, આ થયો એનો વિગ્રહ. હવે આપણે અંદર વ્યાખ્યામાં આવેલું છે કે પાછળના પદને પ્રશ્ન પૂછતા પૂર્વપદ તેનો ઉત્તર આપે છે. આ છે પૂર્વપદ અને આ છે ઉત્તરપદ. બરોબર, તો ઉત્તરપદને પ્રશ્ન પૂછે એટલે એનો પૂર્વપદ એનો શું આપે છે? જવાબ આપે છે કે ઉત્સવ કેવો. તો ઉત્સવ કેવો છે? મહાન છે. તો એને આપણે શું કહીશું? મહોત્સવ. પાછળના પદને આપણે પ્રશ્ન પૂછીએ કે ઉત્સવ કેવો, તો કેવો ઉત્સવ? તો પૂર્વપદ એનો જવાબ આપે છે. તો કેવો ઉત્સવ છે? મહાન ઉત્સવ. આપણે બીજું ઉદાહરણ એવું જોઈએ કે મહારાજા. તો જ્યારે આપણે એનો વિગ્રહ કરીએ તો એનો વિગ્રહ શું થાય? મહાન એવો રાજા. બરોબર, તો અહીંયા પણ તમે જોઈ શકો છો કે પાછળના પદને પ્રશ્ન પૂછતા એનો આગળનું પદ એનો શું આપે છે? ઉત્તર આપે છે. બરોબર, કે રાજા કેવો છે? તો રાજા કેવો છે? મહાન છે. તો આપણે આખો એનો જોઈન કરીએ તો શું થાય? મહારાજા. બીજું ઉદાહરણ આપણે જોઈએ કે દીર્ઘ દ્રષ્ટિ. દીર્ઘ દ્રષ્ટિ, તો આપણે એનો વિગ્રહ છૂટો કરીએ તો શું થાય? દીર્ઘ એવી દ્રષ્ટિ. કેવી દ્રષ્ટિ? દ્રષ્ટિ કેવી છે? દીર્ઘ. દીર્ઘ મીન્સ લાંબી. તો આખો શબ્દ શું થાય? દીર્ઘ દ્રષ્ટિ. પછી બીજું ઉદાહરણ આપણે જોઈએ કે ભવ્ય મૂર્તિ. ભવ્ય મૂર્તિ, તો આપણે એનો વિગ્રહ કરીએ તો ભવ્ય એવી મૂર્તિ. તો મૂર્તિ કેવી છે? ભવ્ય છે. તો ભવ્ય મૂર્તિ. બીજું આપણે ઉદાહરણ જોઈએ તો સત્સંગ. સત્સંગ, સંગ કેવો છે? તો સત. સત મીન્સ સાચો સંગ, એને આપણે શું કહીએ? સત્સંગ. પછી બીજું ઉદાહરણ આપણે જોઈએ તો મૂર્ખ જન. તો એનો વિગ્રહ કરીએ તો મૂર્ખ એવો જન. જન મીન્સ માણસ. તો માણસ કેવો છે? મૂર્ખ છે. બરોબર, તો આવી રીતે કર્મધારય સમાસમાં પાછળના પદને પ્રશ્ન પૂછતા આગળનું પદ એને શું આપે છે? ઉત્તર આપે છે. તો તમારે આ બાબત આમાં ખાસ ધ્યાન રાખવાની છે કે પાછળના પદને પ્રશ્ન પૂછતા આગળનો પદ એનો જવાબ આપે. હવે આપણે સમાસનો બીજો પ્રકાર બહુવિહીન સમાસ વિશે થોડી માહિતી મેળવીશું. તો બહુવિહીન સમાસ કોને કહેવાય એની વ્યાખ્યા શું છે એ પહેલા આપણે સમજીએ કે બહુવિહીન સમાસ કોને કહેવાય. તો આ સમાસમાં પણ બે પદો હોય છે. આગળ આપણે જેમ કર્મધારય સમાસ હતી એમાં પણ બે પદો હતા. બંને પદો વિશેષણ અને વિશેષ્ય
विशेष એટલે કે જે વસ્તુ કે વ્યક્તિનો બોધ કરાવે એને આપણે વિશેષ્ય કહીએ છીએ। બંને પદનો અર્થ ગૌણ હોય છે, ગૌણ એટલે કે મુખ્ય હોતો નથી। બંને પદો ભેગા મળીને કોઈ ત્રીજી વસ્તુ કે વ્યક્તિનો આપણે જ્ઞાન કરાવે છે, બોધ કરાવે છે। શું કહે છે? બંને પદો પૂર્વપદન ઉત્તરપદ બંને ભેગા મળી અને કોઈ ત્રીજી જ વ્યક્તિ કે વસ્તુનો આપણે શું કરાવે છે? જ્ઞાન કરાવે છે, બોધ કરાવે છે। આ સમાસનો વિગ્રહ કરતી વખતે જેનું છે તે જે છે તે જેવા શબ્દ સમૂહનો આપણે ઉપયોગ કરીને આપણે એનો વિગ્રહ કરીએ છે। આ ત્રણ શબ્દો આપેલા હોય એટલે આપણે ખબર પડી જાય કે વિગ્રહ કરતી વખતે આ ત્રણ શબ્દનો ઉપયોગ થયો હોય એટલે કયો સમાસ હોય? બહુવ્રીહી સમાસ હોય। ફરીથી એકવાર આપણે એની વ્યાખ્યા સમજી લઈએ કે આ સમાસમાં બે પદ હોય છે, પૂર્વપદ અને ઉત્તરપદ। બંને પદો વિશેષણ વિશેષ્યથી જોડાયેલા હોય છે। બંને પદો ભેગા મળીને આપણને કોઈ ત્રીજી જ વ્યક્તિ કે વસ્તુનું શું કરાવે છે? જ્ઞાન કરાવે છે, બોધ કરાવે છે। અને આ સમાસનો વિગ્રહ કરતી વખતે આપણે જેનું છે તે જેનું છે તે અને જે છે તેવા શબ્દ સમૂહનો ઉપયોગ કરીને આપણે એનો વિગ્રહ કરીએ છે। હવે આપણે ઉદાહરણ જોઈશું એટલે આપણને વધારે ખ્યાલ આવશે કે કેવી રીતે આ શબ્દનો આપણે ઉપયોગ કરીએ છે। પહેલું ઉદાહરણ છે ગજાનું। શું છે? ગજાનું। તો આપણે જ્યારે એનો વિગ્રહ કરીએ ત્યારે એનો વિગ્રહ એવો થાય કે જેનું મુખ ગજ એટલે કે હાથી જેવું છે તે। શું થાય એનો વિગ્રહ? કે જેનું મુખ હાથી જેવું છે તે, એને આપણે શું કહીએ છીએ? ગજાનું। આપણી વ્યાખ્યા શું હતી? કે બંનેમાં બે પદ હોય, બંને પદો વિશેષણ વિશેષ્યથી જોડાયેલા હોય છે અને આ બંને પદો ભેગા મળીને આપણને કોઈ ત્રીજી વસ્તુ કે વ્યક્તિનો શું કરાવે છે? જ્ઞાન કરાવે છે। તો જેનું મુખ હાથી જેવું છે તે, એવું કોણ છે? ગજાનન એટલે કે ગણપતિ। તો એનું શું કહેવાય? ગજાનન। જ્યારે અહીંયા તમે કીધું કે જેનું છે તે જે છે તે અને જેનું છે તે એવા શબ્દનો આપણે અહીંયા ઉપયોગ કરીએ છીએ। આપણે બીજું ઉદાહરણ જોઈએ કે ધર્મમી ધર્મનિષ્ઠ। શું? ધર્મ નિષ્ઠ। તો આપણે જ્યારે એનો વિગ્રહ કરીએ ત્યારે એનો વિગ્રહ આવશે કે ધર્મમાં જેની નિષ્ઠા છે તે। શું થાય એનો વિગ્રહ? કે ધર્મમાં જેની નિષ્ઠા છે તેને આપણે શું કહીએ છીએ? ધર્મનિષ્ઠ કહીએ છીએ। તો અહીંયા પણ બે પદ છે, એ બંને પદો ભેગા મળીને આપણે ત્રીજી વ્યક્તિ કે વસ્તુનો આપણને શું કરાવે છે? બોધ કરાવે છે કે ધર્મમાં જેની નિષ્ઠા છે તેવી વ્યક્તિને આપણે કેવા કહીએ છીએ? ધર્મનિષ્ઠ। આગળ આપણે બીજું ઉદાહરણ જોઈએ કે બહુરૂપ। શું? બહુરૂપી। તમે બધાએ બહુરૂપી જોયા જ હશે, બરોબર? તો એનો આપણે વિગ્રહ કરીએ તો કેવો વિગ્રહ થાય? કે બહુ છે રૂપ જેના તે, બહુ છે રૂપ જેના તે। તમને ખબર જ છે કે આપણે સિટીમાં પણ બહુરૂપી અલગ અલગ રૂપ ધારણ કરી અને આવતા હોય છે, તમને બધા બાળકોને જોવાની મજા પણ ખૂબ આવતી હોય છે, બરોબર? તો બહુરૂપી, તેનો વિગ્રહ કરીએ કે બહુ છે રૂપ જેના તે, તો એને શું કહીએ છીએ? આપણે બહુરૂપી કહીએ છીએ। બીજું ઉદાહરણ આપણે જોઈએ કે સ્થિત પ્રજ્ઞ। સ્થિત પ્રજ્ઞ, તો એનું આપણે વિગ્રહ કરીએ કે જેની પ્રજ્ઞા એટલે કે બુદ્ધિ સ્થિર છે તે। શું થાય એનો વિગ્રહ? કે જેની બુદ્ધિ સ્થિર છે તે, તો એને શું કહીએ આપણે? સ્થિત પ્રજ્ઞ। કે જેની બુદ્ધિ સ્થિર હોય એને આપણે શું કહીએ છીએ? સ્થિત પ્રજ્ઞ। પછી આગળ જોઈએ બીજું ઉદાહરણ, અમૂલ્ય। કે જેનું મૂલ્ય નથી તે, એને આપણે શું કહીએ છીએ? અમૂલ્ય। તમે આ બધા ઉદાહરણમાં જોઈ શકો છો કે બધા ઉદાહરણ બંને પદો ભેગા મળીને કોઈ ત્રીજી વસ્તુ કે વ્યક્તિનો આપણને શું કરાવે છે? બોધ કરાવે છે, જ્ઞાન કરાવે છે। પછી આગળ આપણે બીજું ઉદાહરણ જોઈએ કે એક ચિત્ત। તો એ
बराबर। तो बहुव्रीहि समास में आपणे खास ध्यान राखवानुं छे, शुं ध्यान राखवानुं छे कि ज्यारे आपणे एनो विग्रह करीए छीए त्यारे जेनुं छे ते अने जे छे ते एवा शब्द समूहनो उपयोग करी अने पछी ज एनो विग्रह आपणे करवानो छे, जेथी करीने तमने फट दईने ख्याल आवी जशे कि आ बहुव्रीहि समास छे। बीजी वस्तु कि आ बंने आ समासमां बे पदो होय छे, बंने पदो विशेषण विशेषेथी જોડાયેલા હોય છે અને બંને પદોને પ્રશ્ન પૂછતા કોઈ નવી જ વ્યક્તિ કે વસ્તુનો આપણને શું કરાવે છે, જ્ઞાન કરાવે છે, બોધ કરાવે છે। એવી જ રીતે આપણે આગળ કર્મધારય સમાસ જોયો, બરોબર। તો કર્મધારય સમાસમાં પણ થોડું અલગ છે કે આ સમાસની આપણે ફરીથી એકવાર વ્યાખ્યા જોઈ લઈએ કે આ સમાસમાં બંને પદમાં પૂર્વ પદ વિશેષણ અને ઉત્તર પદ વિશેષ હોય છે। સામાસિક વિગ્રહ કરતી વખતે બંને પદોને પ્રથમા વિભક્તિમાં મૂકવામાં આવે છે અને પાછળના પદને પ્રશ્ન પૂછતા એનો આગળનું પદ શું આવે છે, જવાબ આવે છે। અહીંયા આ વસ્તુ આપણે ધ્યાન રાખવાની છે। અને અહીંયા બહુવ્રીહિ સમાસમાં બંને પદો મળીને કોઈ ત્રીજી વ્યક્તિ કે વસ્તુનો આપણને શું કરાવે છે, બોધ કરાવે।